લિંબાયત શાકભાજી માર્કેટમાં થોડા દિવસે યુવાનની સરા જાહેર હત્યા કરાઈ હતી અને તરુણે તેના બે સાગરીતો સાથે મળી જાહેરમાં યુવાનની હત્યા કરી નાખતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે બે તરુણ સહિત ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા છે. લિંબાયત શાકભાજી માર્કેટમાં શનિવારે ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં એક યુવક 200 મીટર સુધી હત્યારાઓથી પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યો હતો, છતાં છેવટે તેણે દમ તોડી દીધો હતો. હત્યારાઓ ભાગતા હતા તે વખતે રસ્તામાં અન્ય એક યુવકનો હાથ અડી જતાં તેણે પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર છે. હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું બહાર આવ્યું છે. લિંબાયત પોલીસે બે હત્યારાઓની ઉંચકીએ લાવી છે અને જેમાં બંને તરુણ હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આ અંગે લિંબાયત પોલીસે જણાવ્યું કે પ્લમ્બરનું કામ કરતા 30 વર્ષીય કપિલ સંતોષ કાલી જોડે અગાઉ 17 વર્ષના તરુણનો ઝઘડો થયો હતો, જેની અદાવતમાં 17 વર્ષના તરુણે તેના 13 વર્ષના તરુણ મિત્ર તેમજ અન્ય એક સાગરીત અજય ઉર્ફે અજ્યા મહાજન સાથે મળીને લિંબાયતની શાકભાજી માર્કેટમાં કપિલને પેટમાં ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. કપિલને ચપ્પુ મારીને હત્યારાઓ માર્કેટમાંથી ભાગતા હતા તે વખતે માસી જોડે માર્કેટ જતા 22 વર્ષીય રવિસિંહ દીપકસિંહ રાજપૂતનો હાથ હત્યારાઓને અડી જતા તેણે પણ ચપ્પુ મારી દીધું હતું. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અજય ઉર્ફે અજય મહાજનને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે હત્યારા તરુણોને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા. મૃતક કપિલને પરિવારમાં પત્ની અને 4 સંતાન છે. કપિલના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને હુમલામાં ઇજાગ્રસ્ત રવિસિંહ રાજપૂત મૂળ યુપીના પ્રતાપગઢના વતની હતા અને ગેસ ટેન્કર ચલાવવાનું કામ કરતા રવિસિંહના પિતરાઈના વતનમાં 27મા રોજ લગ્ન હતા. આજરોજ બપોરના શાંતિનગર ચોકી વિસ્તાર છે, એમાં શાકભાજી માર્કેટ પાસે એક ચપ્પુ મારવાનો બનાવ બન્યો છે. એમાં બે જણને ઈજા થઈ છે, એમાં એક જણનું સ્થળ પર મૃત્યુ થયેલું છે અને બીજાને સારવાર માટે લઈ ગયેલા છે. ફરિયાદ લેવાની અને આરોપી બાબતે શોધવાની કામગીરી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ સુરત.